વાલેરા વરુને ગુણાતીતાનંદ સ્વામી મેળા એટલે એ પરમ ભગવદ્ય બન્યા પણ એને કંઈક કર્યું આપણા જોગી સ્વામી જોગી સ્વામી થયા એટલે એનું કારણ શું પુરાણીયતા શાસ્ત્રીયતા વેદાંતાચાર્ય હતા શું હતું સ્વામિનારાયણ 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 મૂળજી ભગત ગુંદાસરાના કેટલા શાસ્ત્રો ભણ્યા હશે કેટલું તપ કર્યું હશે શું કર્યું હતું બોલો શું કર્યું હતું સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કર્યું હતું શાસ્ત્રીજી મહારાજ આવડું મોટું વિરાટ ગુરુકુળ કર્યું એના પાયામાં જોવો તો હિમાલયમાંથી આવ્યા ત્યારે સ્વામી પાસે કઈ નતું નર્મદા કિનારે જપ કરવાનો સંકલ્પ કર્યો સાડા ત્રણ કરોડને બદલે દસ કરોડ જપ થયા અને શૂન્યમાંથી સર્જન થયું એના પાયામાં શું હતું સ્વામિનારાયણ 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 કદાચ આમાંથી શાસ્ત્રીજી મહારાજના દર્શન કોઈએ ન કર્યા હોય પચાસ ટકા કદાચ એવાય છે કે નહીં કર્યા હોય તો આપણા ગુરુ મહારાજ છે એમની પાસે શું છે વેદની કથા અર્થ કરવા હોય ઉપનિષદ વાંચવું હોય ભાગવત સત્સંગે જેને વાંચવું હોય તો સ્વામી કથા કરે ને સ્વામી પાસે શું છે મંત્રલેખન સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાથમાં માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ માથી અત્યારે પચાસ સંસ્થા થઈ એનું મૂળ શું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે સિત્તેર સંતો હતા અને અત્યારે બસો ને છે એનું મૂળ શું છે બોલો બોલો સ્વામિનારાયણ 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 આમાં ભોળા ભક્તો છે ને કે આપણું તો છે ને મહારાજના ભજનથી જ ચાલે છે અને હકીકત છે આપણા ગુરુકુલમાં કોઈ મેનેજમેન્ટ સિસ્ટમ નથી કોઈ એવું કોઈ રૂલ્સ નથી એક માત્ર છે શું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજનનો એવો પ્રતાપ છે આપણને બધા નજરે દેખાય છે કે નહીં આમાં બધાના અંતર સાક્ષી પૂરતા હશે કે આપણું ચલાવે છે ભગવાન ચલાવે છે ને ભજનથી ચલાવે છે પંદરસો સત્તરસો છોકરા એક આપણા નાના સાધુ હાંચવે હા ને એનું કારણ શું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નહીં તો એને બધાય ઉપાડીને મૂકી આવે મૂક્યા હવે હે હ અમારા ભંડારમાં હિપ્રસાદ સામે હતા ને પછી રસોઈયા હતા એકવાર રામાનુ સ્મે એને કાંઈક સૂચના દેવા ગયા છે ને તો ઓલા રસોઈયા છ હતા ને ઉપાડીને ગૌશાળા મૂકી જે કંઈ આપણું ચાલે છે ભજનનો પ્રતાપ છે અને પૂજ્ય ગુરુ મહારાજ આપણા વડીલ સંતો કેટલું ભજન કર્યું અને કરાયું સત્સંગના ઇતિહાસમાં ગુરુકુલ પરિવારમાં જેટલું ભજન થયું છે એટલું બીજે ક્યાંય થયું હોય અને એટલે જ મને લાગે છે આપણે બધા ખાલી અહીંયા બેસીએ અંતરમાં બહુ શાંતિ અનુભવાય છે છે આપ સૌનો અનુભવ જોગી સ્વામી પાસે બેસીએ ટાઢું થાય ગુરુ મહારાજ પાસે બેસીએ અને અંદરથી શીતળ શાંત દિલમાં એ શાંતિ પ્રસરી જાય એ ભજન એનું ઉદ્યાપન આપણે માટે નાની વાત છે એક કરોડ એક હજાર ને આઠ કરોડ મંત્ર જાપ એ કંઈ નાની વાત છે એટલું આપણી ગુરુકુલ એપમાં જમા થયું છે અને એના ઉદ્યાપન નિમિત્તે આપણે બીજી કોઈ વાત જ નથી એ બધું ભગવાનના ખાતામાં જમા થાય એટલે બસો અને વીસ કુંડી મંત્રયાગ અને જલયાગ એક જુદો આખો મંડપ છે સભા મંડપ ત્યાં જલયાગ અને યાગ બસો અને વીસ ભક્તો આખો ટક ત્રણ કલાક સુધી મંત્રયાગ ચાલશે સભા મંડપ છે બસો વીસ કાર અને બાઇકની રેલીને પૂજ્ય સંતો હયાના હામથી પૂજ્ય ધર્મ સ્વામી મહંત સ્વામી ગુરુ મહારાજને સંકલ્પ છે જેટલા ભક્તો આવે ને બધાને ગાડીઓ ત્યાં શણગારવામાં આવશે આ ગાડીમાં પોતપોતાના ફેમિલી સાથે જ જવાનું છે અને ઝાઝામ ઝાઝા ભક્તો હજી કોઈ કોઈ આળસથી ઘણીવાર કોરોનાની લહેર આ કયો કઈ ત્રીજી લહેર છે માઇક્રેન તો કેટલા દિવસ ભાઈ સુ જવું પડશે ભગવાન આપણને કાંઈ નથી આપ્યું તાવ આવ્યો હોય શરદી આવી હોય તો બે ત્રણ દિનો લાંબુ થઈ જવું પડે પર્વતભાઈ એક બોરડી ખોદતા હતા કુવાડો છટકો હું સંકલ્પ કર્યો એક મહિનો જો લાગ્યું હોત તો પાટો આવત એકવીસ દિવસ ઉતરેવું પડે અને દુખાવો થાત ખર્ચ થતી જુદો કદાચ મહારાજે બચાવે ચાલો આપણે મહિનો ગઢલે સેવા કરી આવી આપણે ક્યાં મહિનો સેવા કરી આવીશું મહિનો નહીં પણ ફક્ત એક દિવસ આપણે મહારાજ માટે કાઢવાનો છે મંત્ર પ્રાગટ્ય પરમ પવિત્ર દિવસ છે જે જગ્યાએ મંત્ર આપ્યો એ પવિત્ર જગ્યા છે અને એ જ દિવસ છે ત્યારે જે ભક્તોએ જે ગાડી ન નોંધાવી તો ચોક્કસ નોંધાવજો એ જગ્યા પવિત્ર એવી છે તમને ખબર છે ભગવાન સ્વામિનારાયણે પહેલા સાધુ ક્યાં બનાવાય છે અને કોને કઈ જગ્યાએ ગુરુકુલના પહેલા સાધુ કોણ છે પૂજ્ય ગુરુ મહારાજ અને રાજકોટ ગુરુકુલના પહેલા વિદ્યાર્થી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના પહેલા સંત વ્યાપકાનંદ સ્વામી છે ને એમની દીક્ષા ક્યાં લીધી એમ આપણા આત્યંતિક કલ્યાણનો મંત્ર ક્યાં મેળો ફરાણી મુકામે મહારાજના ગુરુ ક્યાં ધામમાં ગયા ફરેણી મુકામે એક બીજી હોત ને બહુ મોટો ઇતિહાસ છે ફરેણીનો મહારાજ પહેલાં સંતો બીજા હતા રામાનંદ સ્વામીના સાઠ ઉપર સાધુ લોટિયા સાધુ કહેવાતા બીજી ભાઈ ઉતરા લાખી કેબિનેટ કે નહીં કેમ સેટ ન આવે એટલે તો મહારાજ વખતે સાઠ સાધુ હતા ને મહારાજે કીધું ભાઈ અહીંયા કેટલા રહેવું છે ને કેટલા જવું છે ધામમાં તો એ ઊંચો હાથ કરો આપણે જવું ત્યાં ફરે મુકામે સાઠ સાધુને એક આરે મહારાજે ધામમાં મોકલી દીધા તમે કદાચ જુનાગઢ મંદિરમાં ઓલી વળી શેક એક વળી ઉપર હાંઠી સાધુ લઈને અગ્નિસંસ્કાર કર્યો હતો એ જગ્યા એ ફરાણી મુકામે છે રામાનંદ સ્વામીનો અગ્નિસંસ્કાર એ ફરી ફરાણી મુકામે થયો આવા તીર્થધામમાં આપણે મોટો ઉત્સવ કરવાનો છે ત્યારે સો એક સંતો તો પાકા જ છે પાંચક હજાર હરિભક્તો એમાંય જેતપુરથી દર વર્ષે અઢીસોથી ત્રણસો સંતો અને પાર્ષદો સાથે પદયાત્રા નીકળેતી હોય છે આપણી બાઈક અને ગાડી બાઈક અને ફોર વ્હીલની રેલી છે ધૂન કરતાં કરતાં બધા આવવાનું છે આમાં બેઠેલા ઘણા ભક્તોએ બસો વીસ ભક્તોએ પિંચોતેર કલાક ધૂનનું પિંચોતેર કલાક ધૂનનો નિયમ લીધો છે કોઈએ નો લીધું તો હજી લેજો અરે એટલું નો લેત કહે નહીં પણ બસો વીસ મિનિટ અહીંથી જાય ત્યારે ને આવીએ ત્યારે ગાડીમાં ધૂન વગાડતા વગાડતા જવાનું અને આવીએ ત્યારે ધૂન કરતાં કરતાં આવવાનું એટલે ધૂનના સ્વાગત સામે થશે ત્યાં બસો વીસ કુંડી યજ્ઞ છે સાત દિવસની અખંડ ધૂન પણ ત્યાં છે અને મહામંત્ર અભિષેક ધાન્યથી પુષ્પથી મહામંત્ર લેખનની નોટો છે એનો પણ અખંડ અભિષેક ચાલા કરશે તો અવન અવનવા આયોજનો સાથે ભવ્ય આ મહોત્સવ ઉજવવાનો છે અત્યારે સંતોના છ મંડળ એ બાજુ નીકળી ગયા છે દરરોજ છ છ ગામ લઈ અને પાંચ દિવસમાં લગભગ પચીસથી ત્રીસ ગામમાં સંતો આમંત્રણ માટે અને કથા વાર્તા માટે ગયા છે તો આસપાસના ગામડાના ભક્તો પણ વધારવાના છે જેતપુર ધોરાજી ઉપલેટા ભાયાવદર રાજકોટને ઠેઠ સુરતથી ધર્મ સ્વામી સવારે દરરોજ કથામાં આની ઉલ્લેખ કરે છે અને ત્યાંથી પણ એક બસ અત્યારે એક બસ બંધાઈ ગઈ છે અને ગાડીઓ પણ કેટલી આવવાની છે તો આપણા રાજકોટના ભક્તો એક દિવસ ખાસ વધારે એવી સંતોની ભાવભીની લાગણી સાથેની માગણી છે ધૂન કરતાં કરતાં આવવાનું છે તમારી રીતે ફેમિલી સાથે આવવાનું છે અને અહીંયા કંઈ ભેગા થવાની જરૂર નથી સીધું તમારે ઘરે જ્યાંથી હોય ત્યાંથી સાડા આઠ વાગે આપણે ફરેણી પહોંચવાનું છે ત્યાં અડધો કિલોમીટર દૂર સ્વયંસેવકો ઊભા હશે એ કાર શણગારી દેશે પાછળ સ્ટીકર લગાડી દેશે અને અહીંયા જે સવારે આવતા હોય તો તે આગલે દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે સવારે અહીંથી પાછળ લગાવવાનું સ્ટીકર આપશે અને આગળ બુકે એ ત્યાં તમને લગાડી દેશે પછી બધા જ એક સાથે બે બાજુથી જે રાજકોટથી જવાના હોય એ ભક્તોએ જેતપુર થઈ અને ધોરાજીવાળા રસ્તે જેતપુરથી વીસ કિલોમીટર આગળ ચાલશે ત્યારે ડાબી બાજુ ફરેણીનું બોર્ડ આવશે ત્યાં વળી જવાનું ત્યાંથી ત્રણ કિલોમીટર મંત્રપીઠ છે ત્યાં આપણો ઉત્સવ છે તો દરેક ભક્તો ખાસ આ સૂચનાને યાદ રાખે તમે બધાએ ગાડી નોંધાવી ન હોય તો નોંધાવી દેજો અને નોંધાવી હોય અહીંથી આગલા દિવસે સ્ટીકર લેજો જે જૂનાગઢ હજુથી આવવાના હોય એને ચોકી થઈ અને ફરાણી પહોંચી શકાશે ધોરાજી હોય તો ધોરાજીથી ફક્ત ત્રણ કિલોમીટર એ ફરાણી આવી શકાશે તો દરેક ભક્તો સગા સંબંધીઓને જાણ કરજો અને આપણા પૂજ્ય ગુરુ મહારાજ અને વડીલ સંતનો સંકલ્પ છે કે આપણે બહુ મોટે પાયે ઉત્સવ ઉજવવો છે એમાં આપણે કોકને પ્રેરણા કરીશું તો આપણે એના સંકલ્પ સંકલ્પમાં ભેડા ગણાશું અને એટલા આપણે મહારાજ અને સંતોના કૃપાના પાત્ર બનશું તો દરેક ભક્તોએ ખાસ ત્યાં પધારવાનું છે મોટો ઉત્સવ છે એ ઉત્સવમાં આપણે મન કર્મો વચ્ચને જોડાય અને સંતોની કૃપાના પાત્ર બનીએ